અહીંયા આપણા દેશમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે જ ડિસાઈડ કરી દેવામાં આવે છે કે બાળક મોટું થઈને શું બનશે, ડોક્ટર, વકીલ કે એન્જિનિયર, જે આમ તો સારું નહીં પણ જયારે કરિયર ચોઇસ ની વાત આવે ત્યારે ડોક્ટર જ બનવું પસંદગીની યાદીમાં સૌથી પહેલા આવે છે. આવો કેમ કેમ બધા જ વાલીઓ પોતાના સંતાનોને ડોક્ટર જ બનાવવા માંગે છે? કેમ કે ભગવાન પછી જો કોઈને સ્થાન આપવામાં આવ્યું છે તો એ છે ડોક્ટર. ડોક્ટર કોઈ દુકાનદાર નહીં અને ડોક્ટરેટ કોઈ વ્યવસાય નહીં. ડોક્ટર ઇઝ ધ વન હુ કેન સેવ ધ લાઈફ. ડોક્ટર પોતાનામાં જ એટલી મોટી પદવી છે કે તેને ધરાવનાર જ્ઞાન અને ધૈર્યનો સાગર ગણાય છે. તો આટલી સન્માનનીય કારકિર્દી મેળવવાની રાહ કેવી રીતે સરળ હોઈ શકે? ડોક્ટર બનવા માટે સૌથી પહેલા તમને સારું પરિણામ મેળવીને દસમા ધોરણ પછી સાયન્સ સ્ટ્રીમ લેવી પડે અને 2 વર્ષ સાયન્સ ભણ્યા બાદ તમને ઓછામાં ઓછા 80 કે 90% મેળવવા પડે 12 સાયન્સમાં. અને તે પછી કોલેજોમાં એડમિશન મેળવવા ધક્કા ખાવા પડે છે. અને જો 12 સાયન્સમાં કોઈ પણ કારણે નંબર ઓછા આવી જાય તો 2 જ ઓપ્શન રહે છે. એક તો લાખો રૂપિયાનું ડોનેશન આપીને સારા કોલેજમાં એડમિશન મેળવો, કાં તો ડોક્ટર બનવાનો પ્લાન જ ડ્રોપ કરી દેવો. પણ હવે આવું નથી, કેમ કે આવી ગયો છે 3જો ઓપ્શન, MBBS ઇન અમેરિકા, જે કરશે ડોક્ટર બનવાના તમારા તમામ સપનાઓને સાકાર. અમેરિકન યુનિવર્સિટી ઓફ બારબાડોસ છે યુનાઇટેડ નેશન પ્રમાણે સેફેસ્ટ કેરેબિયન કન્ટ્રી. અમેરિકા સ્થિત અમેરિકન યુનિવર્સિટી ઓફ બારબાડોસ સ્કૂલ ઓફ મેડિસિન ઓફર કરે છે બેસ્ટ MBBS પ્રોગ્રામ. 12 સાયન્સ પછી મેરિટ લિસ્ટ બહાર પાડે છે અને તે પછી ઓલ ઇન્ડિયાની બધી પરીક્ષાઓ હોય છે. જો વાલીઓની એવી ઈચ્છા હોય કે તેમને તેમના બાળકોને અમેરિકામાં સેટલ કરવા છે કાં તો અમેરિકા જ મોકલવું છે, એવા વાલીઓ માટે આ એક સ્વર્ણિમ તક છે. કારણ કે ભારતમાં જે કરવા માટે બહુ જ લાંબો સમય લાગી જાય છે તે પ્રેક્ટિસ બારબાડોસમાં માત્ર 5.5 વર્ષમાં પૂરી થઈ જાય છે. MBBS કરી અમેરિકા સેટલ થઈ શકો છો અને આના આધારે તમે ત્યાં PG પણ કરી શકો છો. સાથે અમેરિકામાં હાલ ડોક્ટરોની બહુ જ અછત છે તો અમેરિકામાં MBBS કરવું અતિ ફાયદાકારક બની જાય છે. સાથે યુનિવર્સિટીના કેમ્પસમાં જ ઇન્ડિયન ફૂડ અવેલેબલ હોવાના લીધે વિદ્યાર્થીઓને કેમ્પસ બહાર જવાની જરૂર નથી પડતી. જો દેશમાં એડમિશન ન મળે તો નિરાશ થવાની કોઈ જરૂર નથી, કેમ કે અમેરિકન યુનિવર્સિટી ઓફ બારબાડોસ છે જે ભારત જેટલી જ ફીમાં અમેરિકા જઈ MBBS કરવાની તક આપે છે. ગુજરાતની કોલેજમાં 15 લાખ વર્ષની ફી સાથે MBBS કરવાથી સારું છે કે અમેરિકન યુનિવર્સિટી ઓફ બારબાડોસમાંથી MBBS કરાય, કેમ કે ત્યાંની ફી અહીંયા કરતા ઓછી છે, સાથે જ PG વિનામૂલ્ય કરવાનો લાભ પણ મળે છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે, હું કિન્નરી. શું તમારું સપનું છે એક સારી કોલેજમાંથી MBBS કરવું? શું તમારું સપનું છે અમેરિકા જઈને સ્ટડી કરવાનું? શું તમારું સપનું છે અમેરિકા જઈને સેટલ થવાનું? તો તમારા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે આજે તમને માહિતી આપીશું અમેરિકન યુનિવર્સિટી ઓફ બારબાડોસની, જે MBBSના વિદ્યાર્થીઓ માટે લઈને આવી છે સોનેરી તક. ફ્રેન્ડ્સ, સાયન્સના વિદ્યાર્થીઓ માટે અમેરિકન યુનિવર્સિટી ઓફ બારબાડોસ લઈને આવી છે ઉજ્જવળ તક, જે તમને બનાવશે ડોક્ટર. અને એટલા માટે જ આજે સંદેશ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મિસ્ટર જો અલી, જેઓ અમેરિકન યુનિવર્સિટી ઓફ બારબાડોસના એડિશનલ ડાયરેક્ટર છે અને સાથે ઉપસ્થિત છે છેલ્લા 12 વર્ષથી ગુજરાતભરના હજારો વિદ્યાર્થીઓને MBBS માટે આઉટસાઇડ ઇન્ડિયા મોકલી ચૂકેલ ડોક્ટર જોગડિયા સર અને સાથે જ ધારા પટેલ. આપ સૌ મહેમાનોનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. મિસ્ટર જો, આપસે જાણવા ચાહેંગે અમેરિકન યુનિવર્સિટી ઓફ બારબાડોસ કે બારે મેં. અમેરિકન યુનિવર્સિટી ઓફ બારબાડોસ એક એસોસિએટ કન્સર્ન હૈ એરા મેડિકલ કોલેજ કા, જો કી બારબાડોસ મેં લોકેટેડ હૈ, વિચ ઇઝ એન આઈલેન્ડ નેશન ઇન ધ ગ્રુપ ઓફ આઈલેન્ડ્સ કોલ્ડ ધ વેસ્ટ ઇન્ડીઝ. ઓકે મિસ્ટર જો, આપ હમે અમેરિકન યુનિવર્સિટી ઓફ બારબાડોસ કી વિશેષતા કે બારે મેં ઓર વહ પર વહાં પર સ્ટુડન્ટ્સ કો ક્યા ક્યા સુવિધાએં મિલતી હૈ ઉસકે બારે મેં બતાઈએ. અમેરિકન યુનિવર્સિટી ઓફ બારબાડોસ MBBS પ્રોગ્રામ ઓફર કરતા હૈ, જો કી એટ પાર હૈ વિથ ધ MBBS ઓફર્ડ ઇન US. ઓર ઉસકી ખાસ બાત યે હૈ કે હમારા પેરેન્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા મેં હૈ, જો કી ઓલરેડી એક પ્રૂવન ટ્રેક રેકોર્ડ કે સાથ ફંક્શન કર રહા હૈ.
जी बिल्कुल मिस्टर जो, जब हम अमेरिकन यूनिवर्सिटी ऑफ बार्बाडोस के बारे में बात कर रहे हैं तो आप हमें ये बताइए कि बार्बाडोस सिटी अमेरिका में कहां पर है और वो जगह कैसी है? जगह बहुत खूबसूरत है. इट्स अ वेरी पॉपुलर डेस्टिनेशन फॉर टूरिस्ट फ्रॉम यूएसए, फ्रॉम लंदन. और उसकी खास बात यह है कि बहुत पीसफुल जगह है, बहुत सिक्योर जगह है इन टर्म्स ऑफ द वेदर, इन टर्म्स ऑफ द क्राइम रेट, इन टर्म्स ऑफ जो उसकी फॉरेन पॉलिसी है और पॉलिटिकल रिलेशंस हैं विद अदर कंट्रीज. बहुत पीसफुल हैं, बहुत अच्छी डिप्लोमेटिक कंट्री है और इट्स अ परफेक्ट एनवायरनमेंट फॉर स्टडींग. ओके डॉक्टर जुगड़िया सर, आपने पूछवा मांगे कि गुजरात ना विद्यार्थियों शा माटे अमेरिकन यूनिवर्सिटी ऑफ बार्बाडोस नी पसंदगी करवी जोईए अने शा माटे अहीं थी ज एमबीबीएस करवू जोईए? जे अत्यारे आपणे काउंसलिंग चाली रह्यु छे, અહીંયા આપણે સારા પર્સન્ટેજ છે અને નીટમાં પણ સારા માર્ક છે, તેમ છતાં પણ આપણે અહીંયા એડમિશન નથી મળતું. તો આપણે નિરાશ થવાની જરૂર નથી. આપણે આપણું સપનું પૂરું કરવા માટે બાર્બાડોસ, અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસ જઈ શકો છો અને ત્યાં જઈને તમે 3.5 વર્ષ પછી યુએસએમએલી પાસ કરી અને અમેરિકામાં 2 વર્ષ ક્લિનિકલ રોટેશન કરી અને અમેરિકામાં રેસિડેન્સી કરી શકો છો. એટલે આપણા માટે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. અહીંયા આપણે એડમિશન નથી મળતું તો નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. આપણા માટે અમેરિકન યુનિવર્સિટી બાર્બાડોસ છે કે જે આપણા એના પેમેન્ટ શીટમાં, ધારો આપણે ગુજરાતની કોઈ પણ કોલેજમાં ધારો કે મળે છે આપણે અને 15-16 લાખ રૂપિયા વર્ષની ફી છે, તો એની જગ્યાએ અહીંયા તમે જશો તો એટલી જ ફીમાં અથવા એનાથી ઓછી ફીમાં આપણે એમબીબીએસ થશું અને અમેરિકાની તક મળશે અને પીજી આપણને ફ્રી ઓફમાં મળશે. એટલે અમેરિકન યુનિવર્સિટી બાર્બાડોસ આપણા માટે બેસ્ટ રસ્તો છે એમબીબીએસ કરવાનો. જી ચોક્કસથી. ખાસ કરીને ડોક્ટર જુગડિયા સર, આપને પૂછવા માંગીશ કે અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસમાંથી એમબીબીએસ કરવા માટે કેટલું બજેટ જોઈએ અને એની ફી અને પ્રક્રિયા શું છે? એમબીબીએસ અમેરિકામાં કરવા માટે બાર્બાડોસમાં આ કોલેજમાં તમે ફી છે 90,000, પરંતુ અમે 70% થી 90% જેટલા માર્ક્સ હોય એ લોકોને 10,000 થી લઈને $15,000 સુધીની અમે સ્કોલરશીપ કોલેજ આપે છે. એટલે એટલા માટે અહીંયા એમબીબીએસ કરવું આપણને સરળ પડે છે. અને ફીજ વાઇઝ જોઈએ તો ફી દર વર્ષે ભરવાની છે, એક સાથે પૈસા ભરવાના નથી. એટલે આપણને એ રીતે પણ અનુકૂળતાઓ રહે છે. જી ધારાજી, ખાસ કરીને આપની પાસેથી જાણવા માંગીશું, આપે અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસમાં એડમિશન શા માટે લીધું છે? મેં ઘણી તપાસ કરેલી હતી, આ રિસર્ચ અ લોટ સેઇંગ દેટ નાવ આઈ વોન્ટેડ ટુ સેટલ ઇન યુએસ. સો અકોર્ડિંગ ટુ ધ ગાઈડન્સ ઓફ ડોક્ટર જોગડિયા એન્ડ રેસ્ટ ઓલ માય રિસર્ચ વોટ આઈ હેડ ડન, આઈ ફાઉન્ડ આઉટ દેટ યુએસ એમએલઈ પેટર્નથી જે કેરિક્યુલમ છે, યુએસ એમએલઈ ક્લિયર કરવા માટેનું ગાઈડન્સ છે, આ યુનિવર્સિટી બેસ્ટ છે. એટલા માટે મેં આ ઇન્ટેકમાં જવાનું અને બાર્બાડોસ પસંદ કર્યું છે. એજ્યુકેશન વાઇઝ ઇટ્સ રિયલી ગુડ, દેટ્સ વોટ આઈ હેવ કમ ટુ નો. જી મિસ્ટર જો, આપસે જાણવા ચાહેંગે અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસ મેં લાઇસન્સ કી પ્રક્રિયા ક્યા હૈ એન્ડ વહાં પે એડમિશન લેને કે લિયે કૈસે એપ્લાય કરના પડતા હૈ? અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસ મેં એપ્લાય કરને કે લિયે સ્ટુડન્ટ્સ અપને ટ્રાન્સક્રિપ્ટ્સ ભેજતે હૈ ફર્સ્ટ ઓફ ઓલ. ઉસકે બાદ જબ ટ્રાન્સક્રિપ્ટ્સ અસેસ હો જાતે હૈ, ધે પ્રોસીડ ટુ ધ ઇન્ટરવ્યુ સ્ટેજ. પર્સનલ ઇન્ટરવ્યુ લિયા જાતા હૈ ઉનકા થ્રુ સ્કાઈપ. And uske baad, if the student is found to be fit and if the medium of instruction during the schooling was English, to phir unko acceptance letter diya jata hai. જી બિલકુલ ડોક્ટર જોગડિયા સર, આપની પાસેથી જાણવા માંગીશું, અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસમાં લાયસન્સની પ્રક્રિયા તો જાણી લીધી, પણ તમે એ જણાવો કે દીકરા અને દીકરીઓ માટે અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસ કેટલી સુરક્ષિત છે? જે લોકો એમબીબીએસ કરવા માટે બાર્બાડોસ જવા માટે તૈયાર છે તે લોકો સુરક્ષા માટે વિચારતા હોય છે કે કેટલી સુરક્ષા છે આ યુનિવર્સિટીમાં? જે રીતે આપણે એમબીબીએસ કરવા ઇન્ડિયાની બહાર જતા હોય છે ત્યારે દેશની પસંદગી આપણા માટે ખૂબ અગત્યની છે. ત્યાં આપણે એ જ જોવાનું છે કે આપણી પેટર્ન કઈ છે, ત્યાંની સિક્યુરિટી કેવી છે, ત્યાંનું વાતાવરણ કેવું છે. તો આ બધી દ્રષ્ટિએ જોઈએ તો અમેરિકન બાર્બાડોસ ઇઝ સેફેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ એવું એને છેલ્લા 14 વર્ષથી અહીંયા ક્રાઇમ નથી, એટલે સેફ કન્ટ્રી છે. ઓલરેડી છેલ્લા 3 વર્ષથી આપણા ગુજરાતના 20 થી વધારે દીકરા દીકરીઓ અભ્યાસ કરી રહ્યા છે, એટલે એમનો પણ અનુભવ એવો છે કે ત્યાં ક્રાઇમ નથી, ભણવાનું સારું છે, ફૂડ મળી રહે છે, ઇન્ડિયન ફૂડ મળી રહે છે. આ બધી રીતે જોઈએ તો અમેરિકન યુનિવર્સિટી બાર્બાડોસ એજ્યુકેશનની પેટર્ન પણ સારી છે, યુએસ પેટર્નથી ભણાવે છે. એટલે યુએસએમાં સેટ થવા માટે કે યુએસએમએલી
કનમાં પાસ થવા માટે આ એક ઇઝી રસ્તો છે અને સહેલો રસ્તો છે, એટલે આપણા માટે અમેરિકન યુનિવર્સિટી બાર્બાડોસ એ વધારે સારી છે. ઓલરેડી અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસમાં ઘણા સ્ટુડન્ટ અત્યારે ભણી રહ્યા છે, ત્યારે આવા જ કેટલાક સ્ટુડન્ટ પાસેથી અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસ વિશે જાણી. અહીંયાની ફેકલ્ટી પણ ખૂબ જ સારી છે, રિસર્ચ પણ બહુ સારું છે, પ્રેક્ટિકલ નોલેજ પણ ખૂબ જ સારું છે. અને હું અત્યારે એમડી વન ની અંદર ભણી રહ્યો છું અને એના પછી હું યુએસએમએલ સ્ટેપ વન ક્લિયર કરી શકીશ અને ત્યાર પછી હું એમસીઆઈ ની એક્ઝામ પણ ક્લિયર કરીને ઇન્ડિયામાં પ્રેક્ટિસ કરી શકું છું. અન્ડરસ્ટેન્ડિંગ બિલ્ડઅપ કરવામાં આવે છે, અમને પ્રેક્ટિકલ વર્કશીટ આપવામાં આવે છે, ઘણા બધા પ્રેઝન્ટેશન લેવામાં આવે છે. આઈ રિયલી ફાઇન્ડ વેરી ગુડ લર્નિંગ ફ્રોમ લેપટોપ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એનિમેશન્સ એન્ડ એવરીથિંગ. સો પ્રેક્ટિકલી ખાલી બુક્સ સિવાય અમે એનિમેશન્સ જોઈને ઘણી બધી વસ્તુ સમજી શકીએ છીએ. અહીંયા એ ઓપોર્ચ્યુનિટી મળી છે અમને, ઇન્ડિયામાં કરી શકીએ છીએ. બટ અહીંયા અમને અહીં સ્કૂલથી એ કહેવામાં આવે છે કે તમે લોકો વિડીયોઝ જો સમજો. સો આ બધી વસ્તુ અહીંયા બહુ ખાસ છે. અમારા એજ્યુકેશનમાં પ્રોફેસર ટીચર્સ અને બધું બહુ સારું. અમારા એજ્યુકેશનને સાથે સાથે અમારી પાસે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ છે એન્ડ અમારી પાસે કેફેટેરિયા છે, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ છે એન્ડ અમારી પાસે કેફેટેરિયા છે. સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં પણ બાસ્કેટબોલ ગ્રાઉન્ડ છે, ક્રિકેટ ગ્રાઉન્ડ છે, ફૂટબોલ ગ્રાઉન્ડ છે, ટેનિસ છે. બાર્બાડોસ એક બ્યુટીફુલ આઇલેન્ડ છે, ત્યાં અહીંયા રહેવા માટે પણ સારી અમથી યુનિવર્સિટીનું એકોમોડેશન છે. એન્ડ ફોર દેટ આઈ હાઈલી રિકમેન્ડ યુ ધીસ યુનિવર્સિટી. કે અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસનું સ્ટડી ખૂબ જ સારું છે, આ એક્સિલન્ટ સ્ટડી છે. તમને અહીંયાના ટીચર તરફથી પૂરો સહકાર મળશે, જેના લીધે તમે ઇન્ડિવિજ્યુઅલી તમારા પર તે ધ્યાન આપશે કે કોઈ પણ સેફ જગ્યાએ સ્ટડી કરે જેથી તેનું સ્ટડી પર પૂરતું ધ્યાન લાગે. અહીંયા તમારા પર સ્ટડીમાં ઇન્ડિવિજ્યુઅલી ધ્યાન આપવામાં આવે છે. અહીંયાનો કોર્સ એમડી વન ખૂબ જ સારો છે કારણ કે તે યુએસએમએલઈ સ્ટેપ બેઝ છે, તો તમે અહીંયાથી સ્ટડી કરી અને યુએસએમએલઈ માટેની તૈયારી કરી શકો છો અને યુએસએમએલઈની એક્ઝામ આપી શકો છો. તમે ડિફરન્ટ ડિફરન્ટ સ્ટુડન્ટની સાથે કોરિલેટેડ કરી શકો છો અને અહીંયાના ટીચર પણ તમારી સાથે સારી રીતે વ્યવહાર કરે છે. કહીશ કે પ્લીઝ તમે આ યુનિવર્સિટીમાં આવો, હું આને હાઈલી રેકમેન્ડ કરું છું. અમારી વિશેષ રજૂઆતમાં હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છીએ અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસમાં એમબીબીએસ કઈ રીતે થઈ શકે, અને આપણી સાથે અત્યારે મહેમાન હાજર છે મિસ્ટર જો, ડોક્ટર જોગડિયા સર અને ધારાજી. હમ બાત કર રહે હૈ અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસ કી. તો મિસ્ટર જો, હમ આપસે યે જાનના ચાહેંગે કે ઇન્ડિયા મેં ઓર ઇન્ડિયા કે બહાર બહોત સારી કોલેજીસ હૈ જહાં પે એમબીબીએસ કે કોર્સ ચલતે હૈ, પર હમારે ગુજરાતી સ્ટુડન્ટ્સ જો હૈ વો એમબીબીએસ કરને કે લિયે અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસ મેં હી ક્યું એડમિશન લેના ચાહીએ, એસી ક્યા વિશેષતા હૈ કે અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસ કો હી સ્ટુડન્ટ કો પસંદ કરના ચાહીએ. જી, इंडिया में जितने प्राइवेट मेडिकल इंस्टीट्यूट्स हैं मोस्ट ऑफ देम आर चार्जिंग अ हैवी अमाउंट फ्रॉम स्टूडेंट्स टू ऑफर देम मेडिकल स्टडीज. उसके कंपैरिजन में अमेरिकन यूनिवर्सिटी ऑफ बार्बाडोस इज़ वेरी रीजनेबल, पर्टिकुलरली फॉर इंडियन स्टूडेंट्स. हम लोग एडिशनल स्कॉलरशिप्स प्रोवाइड कर रहे हैं क्योंकि वी आर प्रमोटिंग मेडिकल एजुकेशन इन इंडिया दिस ईयर. और दूसरा पॉइंट ये है कि हमारा प्रूवन ट्रैक रिकॉर्ड है. एरा मेडिकल कॉलेज has been running as a top medical college for the last 16-17 years. And itte mein hum logon ne apni khud ki teaching methodologies develop kari hain, which include 3D medical animation and educational video games. Wo kisi aur college mein nahi milega, aur not just in India but around the world kisi college ke paas ye technologies abhi nahi hain. It is exclusively offered to AUB students. So that's why I would recommend ke every medical aspirant goes for AUB. બિલકુલ. ડોક્ટર જુગડિયા સર, આપને પૂછવા માંગીશ કે બાર્બાડોસમાં એમબીબીએસ કરવા માટે આઈલેટ્સ કે ટોફલ જેવી પરીક્ષા આપવાની જરૂર છે? એલટીએસ કે બીજી કોઈ પણ ટોફેલ કે એવી એક્ઝામ આપવાની બિલકુલ જરૂર નથી અને સીધું એડમિશન મળી જશે. કારણ કે અહીંયા તમે એમબીબીએસનું ભણો છો, જે બહારની દેશમાં તમે જાઓ છો જે રીતે એડમિશન લ્યો છો બીજી કોઈ કન્ટ્રીમાં, એમાં એન્ટ્રન્સ નથી હોતી. અહીંયા પણ એન્ટ્રન્સ નથી. હા, તમે 1.5 વર્ષ પછી તમારી યુએસએમએલ જે પ્રી મેડિકલ અને જે ફિલિપાઇન્સમાં હોય છે એન્ટ્રન્સ ટેસ્ટ,
એમડી માં એડમિશન લેવાની એડમિટ ની એવી કોઈ ટેસ્ટ અહીંયા નથી, ડાયરેક્ટ તમને એમબીબીએસ માં જ એડમિશન મળે છે. અને એમબીબીએસ ના કોર્સ માં એડમિશન મળતું હોવાથી તમારે કોઈ એક્ઝામ આપવાની જરૂર નથી. જી મિસ્ટર, જો આપ હમેં યે બતાઈએ કે બહોત સારે સ્ટુડન્ટ્સ ને મેનેજમેન્ટ કોટા મેં એડમિશન લે લિયા હૈ ઓર બહોત સારે સ્ટુડન્ટ્સ એનઆરઆઈ કોટા મેં એડમિશન લેને વાલે હૈ, તો વો સ્ટુડન્ટ્સ જો હૈ ઉનકો આપ ક્યા સજેસ્ટ કરતે હૈ? मैनेजमेंट कोटा या एनआरआई कोटा में अगर इंडियन प्राइवेट मेडिकल कॉलेज में किसी ने भी एडमिशन लिया है तो दे वुड नो कितना ज्यादा बड़ा अमाउंट उनका स्पेंड होगा यहाँ पे एमबीबीएस के लिए. इन कंपैरिजन टू दैट एयूबी में पढ़ना सस्ता भी होगा, बट आल्सो इट वुड ओपन मल्टीपल पाथवेज फॉर देम. वो यूएस जाके सेटल हो सकते हैं, यूएस में रेजिडेंसी कर सकते हैं, वापस आके इंडिया में प्रैक्टिस कर सकते हैं, या फिर अराउंड द वर्ल्ड कहीं भी प्रैक्टिस कर सकते हैं आफ्टर गिविंग द रिक्वायर्ड एग्जामिनेशन ऑफ देयर कंट्री. ડોક્ટર જોગડિયા સર, અમે તમારી પાસેથી એ જાણવા માંગી છું કે જે લોકો મધ્યમ વર્ગના છે અને જેમની પાસે ખૂબ જ ઓછા પૈસા છે પણ તે લોકો પાસે ડોક્ટર બનવું તે સપનું છે અને અમેરિકા જઈને એમબીબીએસ કરવું છે, તો આવા લોકોને એડમિશન લેવા માટે અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોઝ કઈ રીતે મદદરૂપ થાય છે? જે વાલી કે બાળકો મધ્યમ વર્ગના છે અને પર્સન્ટેજ જેના વધારે છે, તો એવા દરેક વિદ્યાર્થીઓને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ બાર્બાડોઝ પર્સન્ટેજના હિસાબે 10,000 થી લઈને $15,000 સુધીની સ્કોલરશીપ આપે છે. અને આ જ વાલી કે આ જ દીકરાઓ કે જે લોકો એસસી એસટી કે ઓબીસીનામાં આવતા હોય, તો એમને ભારત સરકાર એટલે આપણે ગુજરાત ગવર્મેન્ટ સમાજ કલ્યાણ વિભાગ 15 લાખ રૂપિયાની લોન આપે છે, જે 4% છે. અને એ પણ 6 વર્ષ પછી જયારે ડોક્ટર થઈ જાય બાળક ત્યારે ભરવાની હોય છે. એટલે આપણા માટે એ પણ આ માટેનો અમે સંપૂર્ણ માર્ગદર્શન આપ સૌને આપીશું. જી બિલકુલ. મિસ્ટર જો, હમ આપસે યે જાણના ચાહેંગે કે અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોઝ મેં એડમિશન લેને કી પ્રોસેસ કબ કબ શરૂ હોતી હૈ? અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોઝ મેં એડમિશન સાલ મેં 2 બાર હોતા હૈ. એક બાર સપ્ટેમ્બર ઇનટેક હૈ હમારા ઓર દૂસરી બાર જનવરી ઇનટેક હોતા હૈ. તો ઉસકી સપ્ટેમ્બર ઇનટેક કી પ્રોસેસ આજકલ ચલ રહી હૈ એન્ડ જાન્યુઆરી કી ભી સાઇડ બાય સાઇડ ચલ રહી હૈ ફોર ધોઝ સ્ટુડન્ટ્સ હુ વિશ ટુ ફિનિશ વિથ કાઉન્સેલિંગ એન્ડ આફ્ટર દેટ દે વોન્ટ ટુ અપ્લાય ઇફ દે ડોન્ટ ગેટ થ્રુ કાઉન્સેલિંગ. ડોક્ટર જોગડિયા સર, આપ અમને જણાવો કે જેને એમબીબીએસ કરવું છે પણ જેની પાસે પૂરતા પૈસા નથી તે લોકોને લોનની પ્રોસેસમાં પણ તમે કઈ રીતે મદદ કરી શકો છો, કઈ રીતે ઉપયોગી થઈ શકો છો? હા, હમણાં જ મેં કહ્યું એ મુજબ કે જે લોકો આર્થિક રીતે નબળા છે અને એસસી એસટી કે ઓબીસી કેટેગરીમાં આવે છે, જનરલ કેટેગરીમાં હોય, એ લોકોને બેંક લોન આપે છે. મેક્સિમમ 30 લાખ રૂપિયા સુધીની લોન પણ મળશે જનરલ કેટેગરીવાળાને. ઓબીસી કે એસટીના જે કેટેગરીમાં આવતા હોય એ લોકોને 15 લાખ રૂપિયાની લોન મળે છે સમાજ કલ્યાણ ખાતા તરફથી. જે માટેની સંપૂર્ણ માહિતી અમે અમારી ઓફિસ છે અમદાવાદમાં, સુરતમાં, મહેસાણામાં, રાજકોટમાં અને બાકી કડી કે અને ભાવનગર, અમદાવાદમાં માનસી 4 રસ્તા પર ઓફિસ છે, એટલે અમારી ઓફિસનો સંપર્ક સાધો. અમારો જે નંબર આ ડિસ્પ્લે થઈ રહ્યો છે એમાં પણ આપ સંપર્ક કરીને અમારો કોન્ટેક્ટ કરી શકો છો. જી બિલકુલ. ડોક્ટર જોગડિયા સર, ખાસ કરીને ઉપરાંત આપની પાસેથી જાણવા માંગીશું કે જે વિદ્યાર્થીને અમેરિકામાં જઈને એમબીબીએસ કરવું છે તેમને તમે શું એડવાઇસ આપશો અને તે લોકો તમારો ક્યાં અને કઈ રીતે સંપર્ક કરી શકે? જેને અમેરિકાનું સપનું છે, અમેરિકામાં સેટ થવું છે, અમેરિકામાં સેટ થવા માટે એટલે પીજી પણ અમેરિકામાં કરવો છે, અમેરિકામાં પીજી તમને ફ્રી ઓફમાં મળશે. એટલે અહીંયા આપણે ધારો કે એમબીબીએસ કરીએ છીએ અને ફરીથી આપણે એમબીબીએસ કર્યા પછી આપણે જવું છે અમેરિકા, તો એ થોડું અઘરું થઈ જશે અને સમય જશે, 6-7 વર્ષ થઈ જશે. જ્યારે અહીંયા તમે 3.5 વર્ષ પછી યુએસએમએલી પાસ કરી અને સીધા અમેરિકામાં 2 વર્ષ ક્લિનિકલ રોટેશન કરો છો અને 5.5 વર્ષે તમે પીજી, ધેટ્સ કોલ્ડ રેસિડન્સી, રેસિડન્સીની એક્ઝામ આપો છો અને એમાં તમે ક્વોલિફાઈડ થાઓ છો, એટલે 3 વર્ષની અંદર તમે ટોટલી 8.5 વર્ષની અંદર તમે પીજી કમ્પ્લીટ કરો છો. ત્યાં પીજીમાં કોઈ ડોનેશન નથી, ઉપરથી તમને $5,000 થી $6,000 સુધીનું સ્ટાઇપેન્ડ મળે છે, એટલે તમે સર્વાઈવ થઈ જાઓ છો. ફક્ત તમારે 5.5 વર્ષ સુધી જ ખર્ચ કરવાનો છે, 5.5 વર્ષ પછી કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. એટલે જેનું સપનું છે અમેરિકામાં જવાનું અને અમેરિકામાં સેટ થવું છે, એના માટે આ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ બાર્બાડોઝ ઘણી સારી છે અને આપણી માટે એ ઉજળી તક છે. અમેરિકા શા માટે જવું? કારણ અમેરિકાને આવતા
દસ વર્ષમાં 5-6 લાખ ડોક્ટરોની જરૂર છે અને પણ હોશિયાર ડોક્ટરોની જરૂર છે. અમેરિકા પાસે હાલમાં એટલી મેડિકલ કોલેજો નથી, એટલે આ કેરેબિયનમાંથી કે આખા વર્લ્ડમાંથી સારી સારા જે છોકરા હોય છે, હોશિયાર વિદ્યાર્થી હોય છે, એને આ લોકો લઈ લે છે અને એમને સિલેક્ટ કરીને પીજી કરાવે છે ત્યાં. જે પ્રમાણે મિસ્ટર જોએ અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસ વિશે માહિતી આપી, તો આવો જાણીએ કે અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસમાં કયા પ્રકારની ફેસિલિટીઝ સ્ટુડન્ટ્સને મળે છે. અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસની વિશેષતાઓ વિશે જાણીએ તે પહેલા ભારતમાં જો MBBSમાં એડમિશન મેળવવાના ચાન્સીસ પર નજર કરીએ તો દેશમાં કુલ 381 મેડિકલ કોલેજ છે, જેમાં આ વર્ષે 64,000 સીટ્સની જગ્યા છે અને 2017માં નીટની એક્ઝામ આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા હતી 11 લાખ. 64,000 સીટ્સ માટે 11 લાખ એન્ટ્રીઝ. આ 11 લાખ વિદ્યાર્થીઓમાંથી 6 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા ઉત્તીર્ણ કરી છે, પણ આ 6 લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર 64,000ને જ સીટ મળશે, કેમ કે દેશમાં માત્ર 64,000 સીટ્સ જ અવેલેબલ છે. એટલે કે ઉત્તીર્ણ થયા પછી પણ 5,36,000 વિદ્યાર્થીઓને MBBSમાં સીટ નહીં મળે. એમાં પણ જે 64,000 વિદ્યાર્થીઓને સીટ્સ મળશે તેમને મેરિટ પ્રમાણે કોઈ પણ રાજ્યમાં એડમિશન લેવું પડશે અને ડોનેશનની વાત તો બધાને ખબર જ છે. આવામાં તમારા MBBS કરવાના સપનાને પૂર્ણ કરવા સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસ. સૌથી ઉત્તમ મુદ્દાઓ પર નજર કરીએ તો અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસમાં ફી વર્ષ પ્રમાણે ભરવાની હોય છે, જેથી એક સાથે મોટી રકમની સગવડ કરવાની જરૂર પડતી નથી. વાલીઓને સૌથી વધારે જે વાતની મૂંઝવણ હોય છે તે એ છે કે એકલા સંતાનને બીજા દેશમાં ભણવા મોકલવો કેટલો સુરક્ષિત છે. તો જણાવી દઈએ કે અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસ છે વિશ્વમાંના સૌથી સુરક્ષિત જગ્યાઓમાંની એક. છેલ્લા 14 વર્ષથી બાર્બાડોસ ક્રાઇમ ફ્રી સિટીના નામથી ઓળખાય છે, કારણ કે છેલ્લા 14 વર્ષમાં બાર્બાડોસમાં ગુનાની કોઈ પણ ઘટના નોંધાઈ નથી. તો કોઈ પણ વાલી માટે બાર્બાડોસ છે બેસ્ટ પ્લેસ તેમના બાળકને MBBS કરાવવા માટે. બીજી તરફ નજર કરીએ તો અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસમાં ભણતર US પેટર્નથી કરવામાં આવે છે અને કોલેજ પરિસરમાં જ શુદ્ધ શાકાહારી ભોજન મળવાથી વિદ્યાર્થીઓને પરિસર બહાર જવાની જરૂર જ નથી પડતી. સાથે અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસ પહેલી યુનિવર્સિટી છે કે જ્યાં 3D મેડિકલ એનિમેશન અને એજ્યુકેશનલ વિડિયો ગેમ મારફતે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે. સાથે જ અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસમાં MBBS કરવા માટે IELTS કે TOEFL જેવી પરીક્ષા આપવાની જરૂરિયાત હોતી નથી. તો દેશમાં જ મેનેજમેન્ટ કોટા કે NRI કોટા અથવા તો અતિ ખર્ચાળ ડોનેશન આપીને એડમિશન મેળવવાથી સારું છે કે તમે અમેરિકન યુનિવર્સિટી ઓફ બાર્બાડોસમાં MBBS કરો. મિસ્ટર જો, ડોક્ટર જોગડિયા સર અને ધારાજી, આપ સંદેશ ન્યૂઝમાં આવ્યા અને આટલી મહત્વપૂર્ણ જાણકારી આપી તે બદલ આપનો ધન્યવાદ.